સાથે સાથે રુઝાનબેન, જે બધા પરિવારોને વધારે સમય એકબીજા સાથે ગાળવાનો થયો, એમાં કેટલાક પરિવારોને લાભ પણ થયો, વધારે નજીક આવ્યા, અંતર ઓછા થયા, પણ કેટલાક પરિવારોને ઘણો બધો સંઘર્ષ હતો. જીવન જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા કરવાની, આર્થિક તકલીફો, કામ ધંધા બંધ થઈ ગયા, પોતાના કામ જાતે કરવાના ઘણા બધા પ્રશ્નો એકલા રહીને ઘરમાં આવ્યા. ત્યારે આ જ કાર્યક્રમમાં એક અમારા એડવોકેટ આવેલા મહેતા સાહેબ, એમણે એવું કહ્યું કે છૂટાછેડાના કેસીસ વધી ગયા છે, ઇન્કવાયરી પહેલા કરતા લગભગ 20%. એટલે આપને આવા કોઈ કેસીસ અથવા તો પારિવારિક ઝઘડા કે આપણે મહિલાઓને કોઈ તકલીફ પડી એવા કેસીસ આપની પાસે આવ્યા છે ખરા રુઝાનને? શું કહેવાય, તમે જે ડિવોર્સના કેસ કહ્યા, યુ આર રાઈટ કે 20-20 થી વધારે થોડા વધ્યા છે. અને ડોમેસ્ટિક વાયલન્સ, જે ઘરેલુ હિંસા છે, એ તો એનાથી બી વધારે, પ્રેક્ટિકલી 1.5 થી વધારે થઈ ગયા છે. અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે બહેનોને જ હંમેશા સહન કરવાનું હોય છે. જયારે આ લોકડાઉન થયું, ઓબ્વિયસલી કોઈને ખબર નહોતી લોકડાઉન શું, કોઈ સાંભળ્યું નહોતું, જેમ અત્યારે સરે કહ્યું ને જે રીતે મેડમે વાત કરી, કોઈ આ બધું જોયું નહોતું, વર્ક ફ્રોમ હોમ કોઈને ખબર જ નહોતી. અને ઇનિશિયલી તો કે થોડા દિવસ તો બધાને મજા આવી, એટલે લાગુ ચલો નીકળી જશે, રજા છે, એવું થોડું આપણે 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 અગર અમદાવાદની વાત કરીએ, મને મેડમના જગ્યાની તો ખબર નથી, સાહેબના જગ્યાની બી ખબર નથી, અમદાવાદમાં તો આપણે બધા નોટી હતા. નોટી એટલે શું, કે આપણે એને સિરિયસલી નહોતા લેતા, બહાર ફરવા નીકળી જઈએ, આપણે આપણે એવું સમજીએ કે અમે બહુ બહાદુર, અમે અમારું શું કે બહાર જઈએ એટલે અમે બહાદુરી બતાવતા હતા, આપણે એવું વિચારતા હતા કે ભાઈ બહાર જઈશું તો અમે બહાદુરી દેખાડી શકીએ, કે ભાઈ અમને કોઈનાથી કોરોના સે ડરો ના. પણ એકચ્યુઅલી કોરોના સે ડરો ના એ પોઈન્ટ ઓફ વ્યૂથી નહોતું, કોરોના સે ડરો ના આપણા મેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂથી હતું ને બીજાઓને માટે હતું. પણ આપણે શું કરતા હતા કે આપણે પોતે બહાદુરી કરવા માટે આપણે ઉલટું બધું જે સંક્રમણ કહેવાય વધારે કર્યું છે. કમિંગ બેક ટુ ધેટ ડોમેસ્ટિક વાયલન્સ પોઈન્ટ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે અનફોર્ચ્યુનેટલી મેં એટલે ત્યાંથી જ ચાલુ કર્યું કે બહેનોને સહન કરવું પડ્યું, કારણ કે અનફોર્ચ્યુનેટલી એવું થયું કે ઘરમાં હવે પેલા હસબન્ડ ભાઈ રહે એટલે એમને દિવસમાં સોરી બટ નથિંગ, છે આ લડત સ્ત્રી પુરુષની નથી, આ લડત છેને બુરાઈની છે, કહેજો પહેલાથી. એટલે દેર ઇઝ નથિંગ બટ 10 વાર ચા જોઈએ, પછી બધા નાસ્તાઓ જોઈએ, પછી નાના નાના બાળક હોય કે મોટા હોય જોઈએ, બધા એટલે બધી બિચારીને પેલા બેન પર બધું આવી પડ્યું. અનફોર્ચ્યુનેટલી આજની ખાસ તારીખમાં ખબર છે કે અત્યારે આ જે રીઝન છે તેના માટે જે ડોમેસ્ટિક હેલ્પ હતી એ બી ઓછી થઈ ગઈ હતી, નહોતી થતી. અને એનો બધાના ઘરોમાં 10-10 રૂમો ના હોય, નાના નાના રૂમ હોય, ઓછા રૂમ હોય, જોડે બધા રહેતા હોય, એટલે ઘર કમકાસ વધી ગયો ફ્રોમ બોથ ધ સાઇડ. અનફોર્ચ્યુનેટલી હજી મારે એમ કેવું છે કે મારે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ એવરીબડી, મારે એમ કેવું છે કે બહેન, આપણા બહેન આમ લેડીઝ આમ મેન્ટલી બહુ સ્ટ્રોંગ હોય પણ ભાઈઓ ના હોય. એટલે થયું એવું કે બધો દોસ્તો ટોપ લોગર કામ ધંધો નથી તોય બહેન પર પડે, નાસ્તા ચા નામે પડે, યા કઈક આ મીઠું ના પડ્યું એના નામે પડે, આપણે પેપરમાં બી વાંચ્યું છે. અનફોર્ચ્યુનેટલી આ વધી ગયું. અને બિચારી બેન, હવે પ્રોબ્લેમ હજી શું થયો મારી બહેનો માટે કે બિચારી બહેનો કોને કહે, કારણ કે હવે તો પેલું રહેવાનું મરના જીના યા મરના યા એક જ ઘરમાં હોય, આખો 24 કલાક જોડે હોય, એટલે બિચારી બહેનો કહે બી કોને. અને અત્યારે જે જે પોલીસની જે ફોકસ હતો, ફોકસ જે રીતે મેમે કહ્યું એ રીતે ફોકસ લોકડાઉન નો અમલિંગ કરાવવાનો હતો, માઇગ્રન્ટ વર્કર્સ કે ગરીબોના રાશન પાણી કે જે દાળ રોટીનો હતો, એટલે એ ફોકસ રીતે જે બહેનોની કમ્પ્લેન્સ હતી એ બહુ જ ઓછી સાંભળાઈ છે, એટલે બહુ જ ઓછી ટેકન કેર ઓફ થઈ છે. અને બીજી વાત ઇમ્પોર્ટન્ટ કે એટલે આખું ઘરનું જે જે ઘરમાં જે વ્યવસ્થાથી વિખોરી ગઈ. પ્રોબ્લેમ ક્યાં થયો, મેજર પ્રોબ્લેમ કે આપણે બધા લેટ જાગ્યા. લેટ કઈ રીતે જાગ્યા કે આજે છેલ્લા 2 મહિનાથી, કારણ કે તમારી પાસે ના ખાલી ગુજરાતની વાત નથી, ઓલ ઇન્ડિયાની વાત છે કે 1.5 થી 2 ના ફિગર્સ થઈ ગયા છે. પછી બધા અમારા જે એનજીઓ બૂમા બૂમ કરી, અને પછી આપણે જેને કે મહિલા આયોગે સ્પેશિયલ વોટ્સએપ નંબર ને અત્યારે એના સ્પેશિયલ એ ચાલી રહ્યા છે, શું કહેવાય, ડિસ્કશન ચાલી રહ્યા છે, બહેનોને ફરી અમે જાગૃત કરી રહ્યા છે કે બહેનો તમે બોલો, અમે છીએ. એટલા હદ સુધી તમને કહી દઉં સાહેબ, એટલા હદ સુધી કે જમ્મુ એન્ડ કાશ્મીરના હાઈકોર્ટે સુઓ મોટો કોગ્નિશન્સ લઈ અને આખું એક એ આપ્યું કે ભાઈ બહેનોને, બહેનો માટે અગર આવો પ્રોબ્લેમ હોય ને કોઈ જગ્યા ન હોય તો એ લોકો માટે હોટલો રાખો, કે એ લોકો બહેનો હોટલમાં આવીને રહે. કારણ કે થયું તો શું કે જયારે ઘરમાં ઝઘડા થાય છે ત્યારે બિચારી બેન રહેશે, એના મમ્મી પપ્પાને ત્યાં જઈ ના શકે, કારણ કે લોકડાઉન છે, કે તો કોઈ એને એને એનું ધ્યાન ના રાખે, યા એને 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 ધેટ વોઝ નોટ અ સિરિયસ થિંગ ફોર ધેમ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ.
અનફોર્ચ્યુનેટલી આ બધા ઇશ્યુઝ થયા, કારણ કે જે ભાઈઓની હતી એ લોકોની, અલ્ટિમેટલી આઈ કેન અન્ડરસ્ટેન્ડ, જે અત્યારે સાહેબે કહ્યું કે મેન્ટલ હેલ્થ બધાની આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ઇશ્યુઝ છે, પણ એનો મતલબ એવો નથી કે તમે તમારા જે ઇશ્યુઝ છે તે તમારા વાઇફ પર નાખો યા તમારા બાળકો પર નાખો અને તમે ઘરેલુ હિંસા કરો. દેટ ઇઝ નોટ ધ સોલ્યુશન. એન્ડ આ એક બહુ જ ખરાબ ચીજ થઈ રહી છે. એટલે મારે કહેવું છે કે કોરોના થી ડરો ના, નોટ ફોર ઓનલી ધીસ, પણ મારે ભાઈઓને ખાસ કહેવું છે, કારણ કે બહેનો તો મારી હિંમત વાળી છે, પણ મારા ભાઈઓને ખાસ કહેવું છે કે તમે તમારા ફ્રસ્ટ્રેશન, કારણ કે ભલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમારા જોબ કદાચ ચાલી જ ગયા છે યા ચાલી જવાના હશે, તમને એનું ટેન્શન હશે, તમારું બહાર આવવા જવાનું બંધ થઈ ગયું છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ, બટ ધેટ ડઝન્ટ મીન કે તમે તમારા ફ્રસ્ટ્રેશન તમારા ઘરના એ લોકો પર નાખો જે તમારું રાત દિવસ કરી રહ્યા છે, તમારા માટે રાત દિવસ લાંબા થઈ રહ્યા છે, તમારા માટે જેવી રીતે ઘરમાં, કારણ કે ખબર છે ઘરનું આખું બજેટ બેનો હેન્ડલ કરે છે. આજની તારીખમાં જેટલા બી પૈસા છે પોતાના એ લોકોએ નાની નાની લોકોની જે પીગી બેંક જે બચાવીને રાખ્યા હોય, બાળકોના એડ્યુકેશન માટે બચાવીને રાખ્યા હોય, કોઈ બીજા આડાવડા કામ માટે નથી બચાવી રાખ્યા, જે ઘણી વાર ડ્યુ રિસ્પેક્ટ ટુ ધેમ, ભાઈઓને પેલા બધા જોઈએ પેલું તમાકુ બમાકુની આદત હોય છે, બહેનો આજ સુધી પૈસા જે બચાવે છે એ લોકોના એડ્યુકેશન યા એ લોકોના બાળક એ લોકોના ફેમિલી માટે બચાવતા હોય છે, અને એ જે પૈસા બચાવ્યા છે એ લોકોએ અત્યારે ફરી એ પૈસા ઘરમાં નાખી અને જે બી દાળ રોટી કે જે બી રાશન પાણી માટે એ લોકોએ બેસ્ટ કર્યું છે, અને જેટલા બી એ લોકો આપણી બહેનોની ખૂબી છે ખાસિયત છે કે એ લોકો પાસે જે બી હોય છે એનું બેસ્ટ ઉપયોગ કરીને એફિશિયન્ટલી ઉપયોગ કરીને એ લોકોનું ઘર ચલાવે છે. પણ આપણે અનફોર્ચ્યુનેટલી આ બધું ભૂલી જઈએ છીએ, અનફોર્ચ્યુનેટલી આપણે આને મિસયુઝ કરવાની કોશિશ કરીએ છીએ, અને આપણા ફ્રસ્ટ્રેશન એટલે જે ભાઈઓ પોતાના ફ્રસ્ટ્રેશન બહેનો પર નાખે છે, કારણ કે એ લોકોને ખબર છે કે કોઈ રસ્તો નથી. એટલે એક પોઈન્ટ અત્યારે આ હતો. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે જે આપણે વાત કરીએ છીએ ડિવોર્સની, ઘણી વાર આના મુદ્દા જોક બી લાગ્યા છે સાહેબ, કે હવે એવું ના થાય કે લોકડાઉન ના લીધે બીજા 8-10 મહિના પછી પોપ્યુલેશન વધી જાય. થોડું હસવાનું કરવાની કોશિશ બી કરી રહી છું, કારણ કે એનું અલ્ટિમેટલી લાફ્ટર ઇઝ અ મેડિસિન. મારું હંમેશા માનવું છે કે ઓકે સુખ દુઃખ તો છે જ, આ બધા એ પ્રેશર્સ છે, બધા ઇશ્યુઝ છે, પણ આપણે હસીને કામ લેવું પડશે, કારણ કે ધીસ ઇઝ ધ થિંગ. હવે આમાં તમે ગુસ્સો કરીને કરશો તો બી તમારે સહન કરવો છે, હસીને કરશો તો બી તમારે સહન કરવો છે, પણ જયારે તમે હસીને કરો છો ત્યારે તમારું જે શું કહેવાય વાતાવરણ છે આખું બદલાઈ થાય છે, અને તમે એને જે સાહેબે કહ્યું કે જે આપણે જે ચેલેન્જિંગ અંદરથી ચેલેન્જ થઈ જાય છે, જયારે હસતા હોઈએ છીએ ગુસ્સે હોઈએ છીએ ત્યારે આખું આપણો માહોલ બગડી જાય છે. એટલે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ સે કે યસ ડિવોર્સિસ બી વધ્યા છે, કોઈ ડાઉટ નથી, પણ લેટ અસ બી વેરી ઓનેસ્ટ, જે વકીલ સાહેબે કહ્યું મને આઈડિયા છે શું કહેવા માંગે છે, પણ એ ઘણા ડિવોર્સિસ ખાલી કંટાળામાં વધ્યા, કારણ કે બંનેને ખબર છે ક્યાંય ક્યાંય જવાનું નથી. એટલે પણ if you see we have to take it also seriously, but yes, પણ અગેન આ ટોપિક પર મારે ખાસ ભાઈઓને કહેવું છે કે તમારે ગુસ્સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ બધાને આવે છે, તમને શું લાગે છે બહેનો નથી આવતો ગુસ્સો, પણ એક કંટ્રોલ સી તમારી. એક મિનિટ મારો સવાલ